અંકલેશ્વરની પ્રતિમ ચોકડી વિસ્તારમાં આવેલ સિલ્વર પ્લાઝા કોમ્પ્લેક્સમાં ગત માર્ચ મહિનામાં થયેલી 20 લાખ રૂપિયાની ચીર ઝડપના ગુનાનો ભેદ ઉકેલી એલસીબી પોલીસે 4 આરોપીની ધરપકડ કરી ફરાર 2 આરોપીને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર ખાતે રહેતા અનોખીલાલ જૈન ગત તારીખ 18 માર્ચ 2020ના રોજ પ્રતિન ચોકડી પાસે આવેલા સિલ્વર પ્લાઝા કોમ્પ્લેક્સમાં આવેલી વી પટેલ આંગણિયા પેઢીમાં 100 અને 500 રૂપિયાની ચલનની નોટો લેવા ગયા હતા. તે દરમિયાન તેમની કારમાંથી 20 લાખ રૂપિયા ભરેલી બેગ ઉઠાંતરી કરી ગઠિયો ફરાર થઈ ગયો હતો. ભરૂચ એલસીબી પીઆઈ જેએન ઝાલા તથા તેમની ટીમ આ ગુનાનો ભેદ ઉકેલવા માટે કવાયત હાથ ધરી હતી. આ ગુનામાં અનોખીલાલ જૈનની કારનો ડ્રાઈવર હરેશ પટેલ શંકાના ડાયરામાં આવ્યો હતો. તેની ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવતા તેણે પોતાને તથા મિત્રને પૈસાની જરૂરિયાત હોવાથી સુરત ખાતે રહેતા મિત્રોની મદદથી ચીલ ઝડપનું કાવતરું ઘડી કાઢ્યું હતું. આ ગુનામાં હાલ પોલીસે કારના ડ્રાઈવર હરેશ પટેલ સહિત સોનુસિંહ રાજપૂત, અય્યુબ ખાન કુરેશી અને સાદિક સૈયદની ધરપકડ કરી છે, જ્યારે ફરાર રંજીત પાસવાન અને પવન પાસવાનને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. અનોખીલાલના ડ્રાઈવર હરેશ પટેલે તેના સાગરિકતોને શેઠની દિનચર્ચા તથા તેમની પાસે મોટી રકમ રહેતી હોવાની ટીપ આપી હતી. સુરતથી આવેલા સાગરિકતોએ અનોખીલાલ જૈનની રેકી પણ કરી હતી. તેમને મોપેટ અને બાઇક પર આવી ઓફિસ સહિતના સ્થળોએ વોચ ગોઠવી હતી. બનાવ પહેલાં અને પછી હરેશ પટેલ અને સાગરિકતો ભેગા થઈ 20 લાખ રૂપિયાની વહેંચણી કરી નાખી હોવાથી રૂપિયા ક્યાં વાપર્યા સહિતની વિગતો મેળવવા એલસીબી પોલીસ આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે. ગઈ તારીખ 18/3/2020ના રોજ અંકલેશ્વરમાં આવેલ પ્રતિમ 3 રસ્તા પાસે સિલ્વર પ્લાઝા કોમ્પ્લેક્સ આવેલું છે ત્યાં ફરિયાદી છે અનોખીલાલ જૈન, જેઓ ઉંમરલાયક છે. તેઓ 20 લાખ રૂપિયાનો થેલો લઈ અને વી પટેલ આંગળિયા પેઢીની અંદર રૂપિયા 100 અને 500ના દરની નોટો બદલાવવા માટે ગયેલા, પણ ત્યાં 100ના અને 500ના દરની નોટો ઉપલબ્ધ ન હોય થેલો લઈને પરત આવતા તેમની જે સ્વિફ્ટ ગાડી હતી એનો જમણી બાજુનો દરવાજો ખુલ્લો હતો અને કોઈ અજાણ્યા ઈસમોએ આ નજર ચૂકવી ફરિયાદી અને તેમના ડ્રાઈવર હરેશની અને 20 લાખ રૂપિયાના થેલાની ચીલ ઝડપ કરેલી. આ અનુસંધાને અંકલેશ્વર સિટીમાં ગુનો દાખલ કરવામાં આવેલો અને સ્થાનિક પોલીસ તથા અમારી એલસીબીની ટીમ આ તપાસમાં જોતરાયેલી હતી. એલસીબીની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આની તપાસ હાથ ધરેલી અને આ ગુનાનો મુખ્ય સૂત્રધાર જે ફરિયાદી છે એમનો ડ્રાઈવર હરેશ પટેલ જણાય આવેલ છે. હરેશ પટેલ અને એનો મિત્ર છે સાદિક, આ બંને મિત્રો હતા અને એમને પૈસાની જરૂરિયાત હતી અને 2014થી જે આ ફરિયાદી છે એની સાથે હરેશ કામ કરતો હતો અને વિશ્વાસુ હતો. તેથી ફરિયાદીની ઓફિસ ક્યાં આવેલી છે, ઘર ક્યાં છે, એની દિનચર્યા શું છે, એનો રૂટ શું છે, આ બધાથી એ સારી રીતે વાકેફ હતો અને એને સાદિકનો સંપર્ક કરેલો અને સાદિકે એની સાથે બીજા 4 વ્યક્તિઓ જે સુરતના છે, સોનુસિંહ, પવન, અય્યુબ ખાન અને રણજીત, આ 6 જણાએ ભેગા મળી અને ચોરી કરવા માટેનું ગુનાહિત કાવતરું રચી અને અગાઉથી પ્લાનિંગ કરેલ હતું. જે પ્લાનિંગના ભાગરૂપે બનાવના દિવસે 4 વ્યક્તિઓ રણજીત, અય્યુબ, પવન અને સોનુસિંહ 2 બાઇક ઉપર સુરતથી અહીંયા આવેલા અને રેકી કરેલી. ત્યારબાદ પ્લાનિંગના ભાગરૂપે દરવાજો હરેશે સ્વિફ્ટનો જમણી સાઈડનો જે હતો એ ખુલ્લો રાખેલો અને નજર ચૂકવી અને આ લોકો ચોરી કરેલી. ત્યારબાદ જે 20 લાખ રૂપિયા હતા એને આ લોકોએ સરખે ભાગે ભાગ પાડી લીધેલા અને એમાંથી એક ગાડીની પણ આ લોકોએ ખરીદી કરેલી છે. એક્ઝેક્ટલી કયા આરોપીએ કેટલા કેટલા પૈસા લીધેલ છે એની હાલ અમારી એલસીબીની ટીમ તપાસ કરી રહેલ છે. હા, આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે. હરેશ મગનભાઈ રાઠોડ અને સાદિક છે એમના વિરુદ્ધમાં હાંસોટ પોલીસ સ્ટેશનની અંદર મારામારીના ગુના નોંધાયેલા છે, જ્યારે સાદિક વિરુદ્ધમાં 97-98ની સાલમાં કાપોદ્રા પોલીસ સ્ટેશન સુરત શહેરમાં અપહરણનો ગુનો દાખલ થયેલો છે, જ્યારે સોનુસિંહ અને અય્યુબ વિરુદ્ધ ઇંગ્લિશ દારૂના કેસો થયેલા છે.
इस वीडियो को लाइक करें, हमारी चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।